જામનગરમાં ગત વીસ જુલાઈએ કમિશનર વિજયકુમાર ખરાડી એસપી પ્રેમસુખ ડેલુ સાથે શહેરના પંચેશ્વર ટાવર તથા સુભાષ શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પશુપાલકોના ઘરે પહોંચ્યા હતા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ પહેલી વખત કોઈ અધિકારીએ આવું આક્રમક વલણ અપનાવતા લોકોને સમસ્યા દૂર થવાની આશા જાગી હતી પરંતુ શહેરના અનેક નાગરિકોની જેમ આ આશા પણ રખડતા પશુઓના પગતડે કચરાઈ મૃત્યુ પામી છે કમિશનરની કહેવાતી કડક ચેતવણી પછી પણ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના અડીંગા યથાવત છે ખાસ કરીને વોર્ડ નંબર નવમાં પંચેશ્વર ટાવર શહેર ભાજપ કાર્યાલય સત્યનારાયણ મંદિર રોડ ચાંદી બજાર સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓનો અસહ્ય ત્રાસ છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે તંત્ર પાસે આ સમસ્યા નિવારવા કોઈ નક્કર પ્લાન જ ન હોય એમ જણાય છે ગાયો માટે જાહેર માર્ગો પર વેચાતા ઘાસચારા લોટના લાડવા સહિતની ખાદ્ય સામગ્રીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે એક મહિના પૂર્વે વાણિયાવાડમાં એક વૃદ્ધનું પશુના હુમલાથી મૃત્યુ થયું હતું ગત શનિવારે ખીજડિયા નજીક ગાય આડી ઉતરતા રિક્ષાને અકસ્માત થતા એક યુવાને જીવ ગુમાવ્યો હતો ગત રવિવારે સુભાષ શાક માર્કેટ પાસે એક મહિલાને પશુએ હડફેટે લેતા ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા પોતાના પશુઓને જાહેર માર્ગો પર ખુલ્લા છોડી દેતા પશુપાલકો વિરુદ્ધ કડક પગલાં લેતા સત્તાધીશોને શું ડર લાગે છે કમિશનરે જે રીતે પશુપાલકોને ઘરે જઈ રૂબરૂ ચેતવણી આપી હતી એ પછી પણ સ્થિતિમાં કોઈ પરિવર્તન ન આવતા આઈએએસ અધિકારીની આબરૂના પણ ધજાગરા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે